ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। हरि ही ओम। ओम श्री कृष्ण परमात्मने नमः। श्री विनोबाजीना गीता प्रवचनों अध्याय आठमो भाग बीजो। आपणे तेने टाळवानी गमे तेटली तरकीबो करीए तो पण मरणनुं जोर एटलुं बधुं होय छे के छेवटे ते आपणने पकड़ी पाड्या वगर रहेतुं नथी। अने मरण आवे छे एटले माणस जीवननी सिलक तपासवा बेसे छे। परीक्षामां बेठेलो आळसु ठोठ विद्यार्थी ખડિયામાં કલમ બોળે છે અને બહાર કાઢે છે, પણ ધોળા ઉપર કાળું થવા દે તો શરત, અલ્યા થોડું લખીશ કે નહીં, કે પછી સરસ્વતી આવીને બધું લખી જવાના છે। આમને આમ 3 કલાક પૂરા થઈ જાય છે ને કોરી ઉત્તર વહી આપીને બહાર નીકળી જાય છે, અથવા છેવટે કંઈકનું કંઈક ચિત્રી મારે છે। સવાલના જવાબ લખવાના છે એનો કશો વિચાર નથી, આમ જુએ છે ને તેમ જુએ છે। બસ આવું જ આપણું છે। જીવનનો બીજો છેડો મરણને અડે છે એ વાત ખ્યાલમાં રાખી તે છેવટની ઘડી પુણ્યમય, અત્યંત પાવન, રૂઢી કેવી રીતે થાય એનો અભ્યાસ જીવન પર્યંત રાખવો જોઈએ। ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર મન પર કેમ ઠસે એનો વિચાર આજથી જ થવો જોઈએ। પણ સારા સંસ્કારનો અભ્યાસ કોને કરવો છે? માત્ર બુરી વાતોનો મહાવરો ડગલે ને પગલે થયા કરે છે। જીભ, આંખ, કાનને આપણે સ્વાદ લગાડી લગાડી બહેકાવી મૂકીએ છીએ, પણ ચિત્તને જુદો મહાવરો પાડવો જોઈએ। સારી વાતો તરફ ચિત્તને દોરવું જોઈએ, તેનો તેને રંગ લગાડવો જોઈએ। જે ક્ષણે સમજાય કે આપણી ભૂલ થાય છે તે જ ક્ષણથી સુધારો કરવા મંડી પડવું જોઈએ। ભૂલ જણાય છતાંય તે પાછી કર્યા જ કરવાની, જે ક્ષણે ભૂલ સમજાય તે પણ પુનર્જન્મની જ ગણવાની। તે તારું નવું બાળપણ, તે તારા જીવનની બીજી નવી સવાર છે એમ સમજ। હવે તું ખરો જાગ્યો, હવે રાત ને દિવસ જીવનનું પરીક્ષણ કર, સંભાળીને ચાલ। એમ નહીં કરે તો પડીને પાછો અફળાઈશ, પાછો બુરાનો અભ્યાસ ચાલુ થઈ જશે। ઘણા વર્ષો પહેલાં હું મારી દાદીને મળવા ગયો હતો। તે ખૂબ ઘરડી થઈ ગઈ હતી। તે મને કહે, વિન્યા, હમણાંનું કશું યાદ નથી રહેતું, ઘીનું વાસણ લેવાને જાઉં પણ લીધા વગર પાછી આવું છું। પણ 50 વર્ષ પહેલાંની દાગીનાની એક વાત તે મને કયા જ કરે છે। 5 મિનિટ પહેલાંનું યાદ રહેતું નથી, પણ 50 વર્ષ પહેલાંનો જોરદાર સંસ્કાર છેવટ સુધી જાગતો સતે જ રહે છે। એનું કારણ શું? પેલી દાગીનાની વાત ત્યાર સુધીમાં તેણે હરેક જણને કરી હશે, તે વાતનો કાયમ ઉચ્ચાર ચાલુ જ રહ્યો હતો। તે વાત જીવનને ચોટી ગઈ, જીવન સાથે એકરૂપ થઈ ગઈ। મેં મનમાં કહ્યું, ઈશ્વર કરે ને મરણ વખતે દાદીને દાગીના યાદ ન આવે એટલું સારું। જે વાતનો અભ્યાસ રાતને દિવસ ચાલુ રહેતો હોય તે ઠસી કેમ ન જાય? પેલી અજામિલની વાત સાંભળીને બ્રહ્માન પડશો, તે ઉપરથી પાપી દેખાતો હતો પણ તેના જીવનમાં અંદરથી પુણ્યનો પ્રવાહ વહેતો હતો। તે પુણ્ય છેવટની ક્ષણે જાગ્યું, હંમેશ પાપ કરતા રહેવા છતાં છેવટે રામનું નામ અચૂક મોઢે આવીને ઊભું રહેશે એવા બ્રહ્મના રહીશ।
નાનપણથી જ આદું ખાઈને અભ્યાસ પાછળ લાગ, એકે એક સારા સંસ્કારની છાપ મન પર બરાબર ઉઠે એની કાળજી રાખ. આનાથી શું થવાનું છે, પહેલાંથી શું બગડી જવાનું છે એ હું કહીશ નહીં. 4 વાગે શા માટે ઉઠું, 7 વાગે ઉઠ્યાથી શું બગડી જવાનું છે એવું કહ્યું ચાલશે નહીં. મનને એમને એમ એક સરખી છૂટ આપ્યા કરીશ તો છેવટે છેતરાઈશ, પછી સારા સંસ્કારની છાપ બરાબર ઉઠશે નહીં. કણ કણ કરીને લક્ષ્મી મેળવવી પડે છે, ક્ષણ ક્ષણ ફોગટ ન બગાડતા વિદ્યા મેળવવામાં વાપરવી પડે છે. હરેક ક્ષણે પડતો સંસ્કાર સારો જ હોય છે કે નહીં એનો વિચાર કરતા રહેવું જોઈએ. ભૂંડો શબ્દ ઉચ્ચારતાની સાથે ખોટો સંસ્કાર પડ્યા વગર નહીં રહે. હરેક કૃતિની છીણી જીવનના પથ્થરને ઘાટ આપે છે. દિવસ સારો ગયો હોય તો પણ ખરાબ કલ્પનાઓ સ્વપ્નમાં આવીને ખડી થાય છે. પાછલા 5-10 દિવસ સારા ગયા હોય તો પણ ખરાબ કલ્પનાઓ સ્વપ્નમાં આવીને ઊભી રહી જાય છે. એનો અર્થ એવો છે કે જે કંઈ બને છે તેનો અંદર ક્યાંક પડઘો પડે છે. ઘણા ખરાબ સંસ્કાર અસાવધપણામાં મન પર પડી ગયેલા હોય છે, કઈ ઘડીએ તે જાગી ઉઠે તે કહેવાય નહીં. એથી ઝીણી ઝીણી બાબતોમાં પણ સંભાળ રાખ. ડૂબનારાને તણખલાનો પણ આધાર હોય છે. સંસારમાં આપણે ડૂબીએ છીએ, જરા સારું બોલ્યો હોઈશ તો તેટલો જ આધાર થશે. સારું કરેલું કદી ફોગટ જવાનું નથી, તે તને તારશે. લેશ માત્ર પણ ખરાબ સંસ્કાર ન જોઈએ તે ન જ જોઈએ. હું આંખ પવિત્ર રાખીશ, કાન નિંદા સાંભળશે નહીં, સારું જ બોલીશ એવી હંમેશ મહેનત કરતા રહો. આવી સાવધાની રાખશો તો છેવટની ક્ષણે ધાર્યો દાવ પડશે અને આપણે જીવનના તેમજ મરણના સ્વામી. સંસ્કાર ઉઠે તેટલા સારું ઉદાત્ત વિચારો મનમાં વાગોળવા, હાથને પવિત્ર કામમાં રોકવા, અંદર ઈશ્વરનું સ્મરણ ને બહાર સ્વધર્મ આચરણ, હાથથી સેવા કર્મ ને મનમાં વિકર્મ એમ રોજ કરતા રહેવું જોઈએ. ગાંધીજીને જુઓ, રોજ કાંતે છે, રોજ કાંતવાની વાત પર તેમણે ભાર દીધો છે. રોજ શા સારું કાંતવું? કપડાં જોગવું ગમે ત્યારે કાંતી લીધું હોય તો ન ચાલે? પણ એ વ્યવહાર થયો. રોજ કાંતવામાં આધ્યાત્મિકતા છે. દેશને ખાતર મારે કંઈક કરવું છે એનું એ ચિંતન છે. એ સૂતર દરિદ્ર નારાયણની સાથે આપણને રોજ જોડી આપે છે. એ સંસ્કાર દૃઢ થાય છે. ડાક્ટરે કહ્યું કે રોજ દવાનો ડોઝ લેજો, પણ આપણને તે બધી દવા એકસામથી પી જવાનું સૂજે તો એ બેહુદું ગણાય. એથી દવા લેવાનો હેતુ પાર નહીં પડે. દવાનો રોજે રોજ સંસ્કાર સારી પ્રકૃતિમાંની વિકૃતિ દૂર કરવાની છે, તેવું જ જીવનનું છે. શંકરની પિંડી પર ધીરે ધીરે અભિષેક કરવો જોઈએ. આ મને બહુ ગમી ગયેલું દૃષ્ટાંત છે. નાનપણમાં એ ક્રિયા હું રોજ જોતો. 24 કલાકનું ભેગું કરો તો તે બધું પાણી માંડ 2 બાલદી થાય. ઝટ 2 બાલદી લીંગ પર સામટી રેડી દીધી હોય તો શું વાંધો આવે? આ સવાલનો જવાબ મને બચપણમાં જ મળી ગયો હતો. પાણી આપણે એકદમ એક સામટું રેડી દઈએ તેથી કર્મ સફળ નથી થતું. ટીપે ટીપે જે સતત ધાર થાય છે તેનું જ નામ ઉપાસના છે. સમાન સંસ્કારોની એક સરખી સતત ધાર ચાલવી જોઈએ.
જે સંસ્કાર સવારે તે જ બપોરે તે જ પાછો સાંજે, જે દિવસે તે જ રાતે, જે કાલે તે જ આજે, અને જે આજે તે જ આવતીકાલે, જે આ વર્ષે તે જ આવતે વર્ષે, ને જે આ જન્મે તે જ આવતા જન્મે, ને જે જીવતા તે જ મરતા. આવી એક એક સત્સંસ્કારની દિવ્ય ધારા આખાએ જીવન દરમિયાન સતત વહેતી રહેવી જોઈએ. આવો પ્રવાહ અખંડ ચાલુ રહે તો જ છેવટે આપણે જીતી શકીએ. એક જ દિશાએ સંસ્કાર પ્રવાહ વહેવો જોઈએ, નહીં તો ડુંગર પર પડેલું પાણી જો અનેક રસ્તે ફંટાઈ જાય તો તેની નદી બનતી નથી. પણ બધું પાણી એક દિશાએ વહેશે તો ધારામાંથી વહેણ થશે, વહેણમાંથી પ્રવાહ થશે, પ્રવાહની નદી બનશે, અને નદીની ગંગા થઈને સાગરને ભેટશે. એક દિશાએ વહેતું પાણી સમુદ્રને મળ્યું, ચારેકોર વહી જતું પાણી સુકાઈ ગયું. સંસ્કારોનું પણ એવું જ છે. સંસ્કાર આવે ને જાય તેનો શું ઉપયોગ? સંસ્કારનો પવિત્ર પ્રવાહ જીવનમાં વહેતો રહેશે તો જ છેવટે મરણ મહા આનંદનો ભંડાર છે એવો અનુભવ થશે. જે પ્રવાસી રસ્તામાં ઝાઝુ ન થોભતા, રસ્તામાં આવતા મોહ દૂર કરી, મહેનત કરીને પગલાં માંડતો માંડતો શિખર પર જઈ પહોંચ્યો, તે ઉપર જઈ છાતી પર લદાયેલા સર્વ બંધનો ફેંકી દઈ ત્યાંના મોકળાશથી વાતા પવનનો અનુભવ કરશે. તેના આનંદનો બીજા લોકોને ખ્યાલ સરખો આવે એમ નથી. જે મુસાફર અધવચ્ચે અટકી જાય છે તેને માટે સૂર્ય થોડો જ થોભી જવાનો છે. ટૂંકમાં, બહારથી એક ધારું સ્વધર્માચરણ અને અંદરથી હરિસ્મરણ રૂપી ચિત્ત શુદ્ધિની પ્રક્રિયા, એમ અંતરબાહ્ય કર્મ વિકર્મોના પ્રવાહ કામ કરશે ત્યારે મરણ આનંદની વાત લાગશે. તેથી ભગવાન કહે છે, મણુની સગલા કાલમજ અઠબા જુંજ તું, એટલે કે માટે અખંડ તું મારી સ્મૃતિને રાખતો લડ, મારું અખંડ સ્મરણ કર ને લડતો રહે, હંમેશ ઈશ્વરમાં ભળી જઈને રહે. ઈશ્વરી પ્રેમથી જ્યારે તું અંતરબાહ્ય રંગાશે, તે રંગ જ્યારે આખાએ જીવન પર ચડશે, ત્યારે પવિત્ર વાતોમાં હંમેશ આનંદ આવશે. બુરી વૃત્તિ પછી સામી ઊભી નહીં રહે. સુંદર સુંદર મનોરથોના અંકુર મનમાં ફૂટવા લાગશે અને સારી કૃતિઓ સહેજે તારે હાથે થવા માંડશે. ઈશ્વરના સ્મરણથી સારી કૃતિઓ સહેજે થવા માંડશે એ વાત સાચી, પણ કાયમ લડતો રહે એવી ભગવાનની આજ્ઞા છે. ઈશ્વરના સ્મરણથી સારી કૃતિઓ સહેજે થવા માંડશે એ વાત સાચી, પણ કાયમ લડતો રહે એવી ભગવાનની આજ્ઞા છે. તુકારામ મહારાજ કહે છે, રાત ને દિવસ કાયમ અમારે લડવાનો પ્રસંગ છે. એક બાજુ મન છે ને બીજી બાજુ અંદરનું ને બહારનું જગત છે. તો અંદર ને બહાર અનંત સૃષ્ટિ ભરેલી પડી છે. એ સૃષ્ટિની સાથે મનની એક ધારી લડાઈ ચાલુ છે. એ લડાઈમાં દરેક ક્ષણે જીત જ થશે એવું નથી. જે આખરે જીત્યો તે ખરો, છેવટનો નિકાલ તે જ સાચો. સફળતા નિષ્ફળતા અનેક વાર મળશે. અપજશ મળે તેથી નિરાશ થવાનું જરાય કારણ નથી. પથ્થર પર 19 વાર ઘા કર્યા પણ તે ન ફૂટ્યો, પણ ધારો કે 20મે ઘાએ ફૂટ્યો
તો શું પહેલાં આગળના ઘા નકામા ગયા ગણવા? ના રે, પહેલાં 20મા ઘાની સફળતાની તૈયારી એ આગળના 19 ઘા કરતા હતા. નિરાશ થવું એટલે નાસ્તિક થવું. પરમેશ્વર સંભાળવા વાળો છે, ભરોસો રાખો. છોકરામાં હિંમત આવે એટલા ખાતર માં તેને આમ તેમ છૂટું ફરવા દે છે, પણ તેને પડવા દે ખરી કે? છોકરું પડતું દેખાશે કે આ સ્થિતિ આવીને તેને ઉંચકી લેશે. ઈશ્વર પણ તમારા તરફ જોયા કરે છે. તમારા જીવનના પતંગની દોરી તેના હાથમાં છે. એ પતંગની દોરી કોઈ વાર તે ખેંચી રાખે છે, ક્યારેક ઢીલી છોડે છે, પણ દોરી આખરે તો એના હાથમાં છે, એની ખાતરી રાખો. ગંગાના ઘાટ પર તરતા શીખવે છે. ઘાટ પરના ઝાડની સાથે સાંકળ બાંધેલી હોય છે, તે કમરે બાંધીને શીખનારને પાણીમાં ઢકેલે છે. શીખવનાર તરવૈયા પાણીમાં તરતા જ હોય છે. પેલો શખાવ માણસ 2-4 ડૂબકી ખાય છે, પણ આખરે તરવાની કળા હાથ કરે છે. જીવનની કળા ખુદ પરમેશ્વર આપણને શીખવી રહ્યો છે. પરમેશ્વર પર શ્રદ્ધા રાખીને મન વચનને કાયાથી દિવસને રાત લડતા રહેશો તો અંતકાળની ઘડી અત્યંત રૂડી થશે. તે વખતે બધાએ દેવતાઓ અનુકૂળ થઈ રહેશે. આ અધ્યાયને છેડે આ વાત રૂપકમાં કહી છે. એ રૂપક બરાબર સમજી લો, જેના મરણ વખતે અગ્નિ સળગેલો છે, સૂર્ય પ્રકાશે છે, શુક્લ પક્ષના ચંદ્રમાની કળા વધતી જાય છે, ઉત્તરાયણનું વાદળા વગરનું નિરભ્ર સુંદર આકાશ માથે ફેલાયેલું છે, તે બ્રહ્મમાં લીન થાય છે, અને જેના મરણ વખતે ધુમાડો ધુમાયા કરે છે, અંતરબાહ્ય અંધારું છે, કૃષ્ણ પક્ષનો ચંદ્રમા ક્ષીણ થતો જાય છે, દક્ષિણાયનમાંનું પેલું આભ્રાચ્છિત મલિન આકાશ માથે ફેલાયેલું છે, તે પાછો જન્મ મરણના ફેરામાં પડશે. ઘણા લોકો આ રૂપકથી ગોટાળામાં પડી જાય છે. પવિત્ર મરણ મળે એવી ઈચ્છા હોય તો અગ્નિ, સૂર્ય, ચંદ્ર, આકાશ એ બધા દેવતાઓની કૃપા હોવી જોઈએ. અગ્નિનું કર્મ ચિહ્ન છે, એટલે કે અગ્નિ પોતે કર્મનું દ્યોતક છે, યજ્ઞની નિશાની છે. અંતકાળે પણ યજ્ઞની જ્વાળા સળગતી હોવી જોઈએ. ન્યાયમૂર્તિ રાનડે કહેતા, એક ધારું કર્તવ્ય કરતાં કરતાં આવનારું મરણ ધન્ય છે. કંઈક વાંચતો હોઉં, કંઈક લખતો હોઉં, કર્મ કરતો હોઉં, એમ કામ કરતાં કરતાં મને મરણ આવી મળે એટલે થયું. સળગતા અગ્નિનો આ અર્થ છે. મરણકાળે પણ કર્મ કરતા રહેવાય એ અગ્નિની કૃપા છે. સૂર્યની કૃપા એટલે બુદ્ધિની પ્રભા છેવટ સુધી ઝગમગતી રહે. ચંદ્રની કૃપા એટલે મરણ વખતે પવિત્ર ભાવના વધતી જાય. ચંદ્ર મનનો ભાવનાનો દેવતા છે. શુક્લ પક્ષનો ચંદ્રની માફક મનમાંની પ્રેમ, ભક્તિ, ઉત્સાહ, પરોપકાર, દયા વગેરે શુદ્ધ ભાવનાઓનો પૂરેપૂરો વિકાસ થાય. આકાશની કૃપા એટલે હૃદયાકાશમાં આસક્તિના વાદળાનું પૂમડું સરખું ન હોય. એકવાર ગાંધીજીએ કહેલું, હું એક સરખો રેંટિયો ફેરવ્યા કરું છું. રેંટિયાને હું પવિત્ર વસ્તુ માનું છું, પણ અંતકાળે તેની વાસના ન હોવી જોઈએ. જેણે મને રેંટિયો સુજાડ્યો તે તેની ફિકર રાખવાને પૂરેપૂરો સમર્થ છે. રેંટિયો હવે બીજા સારા માણસોના હાથમાં પહોંચ્યો છે. રેંટિયાની ફિકર છોડી મારે પરમેશ્વરને મળવાને તહેવાર રહેવું જોઈએ. ટૂંકમાં ઉત્તરાયણનું હોવું એટલે હૃદયમાં આસક્તિના વાદળા ન હોવા. છેવટના શ્વાસોશ્વાસ સુધી
હાથ પગ વડે સેવા ચાલુ છે, ભાવનાની પૂર્ણિમા સોળે કળાએ ખીલી છે, હૃદયાકાશમાં જરા જેટલી આસક્તિ નથી, બુદ્ધિ પૂરેપૂરી સતેજ છે, એવી રીતે જેને મરણ આવી મળે તે પરમાત્મામાં ભળી ગયો જાણવો, આવો પરમ મંગળ અંત આવે તે સારું, જાગતા રહીને રાત ને દિવસ જૂજતા રહેવું પડે, ક્ષણભર પણ અશુદ્ધ સંસ્કારની છાપ મન પર પડવા ન દેવી જોઈએ, અને એવું બળ મળે તે માટે પરમેશ્વરની પ્રાર્થના કરતા રહેવું જોઈએ, નામ સ્મરણ તત્વનું સ્મરણ ફરી ફરીને કરવું જોઈએ. પ્રવચન આપ્યા તારીખ 10 એપ્રિલ 1932 રવિવાર, અધ્યાય 8 પૂર્ણ થયો. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. किसका सहारा